બાપુએ દોરવણી આપી અને દેશ 47માં આઝાદ થયો. મોદી સાહેબે બસ તે સમયના જુવાળને આજે સજીવન કરી બતાવ્યો છે. લોક જુવાળને હવે ખપે છે ન્યૂ ઇન્ડિયા, શ્રેષ્ઠ અને સમર્થ ઇન્ડિયા, દુનિયાને દોરવણી આપતો ઇન્ડિયા. ન્યૂ ઇન્ડિયાના સ્વપ્ન દ્રષ્ટા છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. આખી વાત જાણવા, માણવા અને સમજવા ચાલો જોઈએ કેટલીક સક્સેસ સ્ટોરીઝ. ગામડું સુધારી તેને આદર્શ ગ્રામ બનાવવાની ઝુંબેશમાં બેંક ઓફ બરોડા ખૂબ સફળ રહી છે. આદર્શ કાયાપલટ પામેલું ચરોતરનું ગામ નિહાળી તમને લાગશે કે બેંકની પહેલને લોકોએ પ્રતિસાદ આપ્યો છે. ગામના દરેક માણસ પાસે બેંક ખાતું છે, આધાર કાર્ડ છે અને લોન પર ધંધો વિકસાવી આવક પણ વધારી છે. પરિવર્તનની મિસાલ બનેલા વિરોલ ગામની વાત પ્રસ્તુત છે. આપના સ્ક્રીન પર દેખાતા પ્રૌઢ મહિલા મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. દિનુબેન અભણ છે અને તેમના જીવનને ચલાવવા પશુપાલનનો વ્યવસાય કરે છે, પરંતુ જુઓ તો ખરા, તેઓ આંગળીના ટેરવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. તેઓ લાભાર્થી છે અને કમ્પ્યુટર પર બેઠેલા બેંક મિત્ર આકાશભાઈ પટેલ છે. તેઓ દરરોજ આણંદ પાસે આવેલા વિરોલ ગામમાં રહેતા બધાને બેંકિંગ વ્યવસ્થા પૂરી પાડે છે. આકાશ જી બતાવો કે તુમ યહાં પે બેંકિંગ કોરેસ્પોન્ડન્ટ કી તરહ સે હો, કિતને તુમને અકાઉન્ટ યહાં પે ખોલે હૈ? 1650. ઇસમેં પહેલે આધાર કાર્ડ નંબર ડાલના હોગા, બાદ મેં સિલેક્ટ કરના કા વો જો ભી હો ઉસકા નામ આયેગા નીચે, ઉન નામ કો ક્લિક કરેંગે તો ઉપર ઉસકા રેડ લાઇટ હોગી, ઇસ પે અંગૂઠા રખને કા ઇધર, બાદ મેં પેમેન્ટ હો જાયેગા. જિસકો પૈસે જમા કરને નિકાલને ક્યા વો પ્રોસીજર ક્યા રહેતા હૈ? વો જમા કરના હૈ, જો ભી જમા કરના હૈ ઇધર જમા હો જાતા હૈ, ડિપોઝિટ ભી હોતા હૈ, વિથડ્રોલ ભી હોતા હૈ, સભી ઇધર હી હો જાતા હૈ, સબ કુછ એપ હો જાતા હૈ ઇધર સે. આધાર કાર્ડ સે હમ અપને ઓનલાઇન પેમેન્ટ ભી સબ હો સકતા હૈ, ઓનલાઇન શોપિંગ ભી કર સકતે હૈ ઇસસે, ઓર અંગૂઠા લગા કર હમ ઇસકો પૈસે ભી નિકાલ સકતે હૈ, કિસી કો દે ભી સકતે હૈ ઉસસે. પહેલે હમ કેશ કે કેશ પાસ ન હોને કે કારણ ભી હમ કાર્ડ સે પેમેન્ટ કર સકતે, અબ કાર્ડ ભી નહીં હૈ તો હમ અંગૂઠે સે ભી યે કર સકતે હૈ, તો યે હમારે લિયે બહોત અચ્છી બાત હૈ કે હમારા દેશ આગે બઢ રહા હૈ ઓર હમ ભી ઇસ ડિજિટલ ઇન્ડિયા કી તરફ આગે બઢ રહે હૈ, ઇસકા હમે ગર્વ હૈ. ગામનું આરોગ્ય કેન્દ્ર પણ કેશલેસ કારોબાર કરે છે. આદર્શ ગ્રામ બનાવવા માટે વિરોલ ગામને દત્તક લેનાર બેંક ઓફ બરોડાએ સ્વચ્છતા ઝુંબેશનો સફળતમ પ્રયાસ કર્યો છે. અમારે ગામમાં સભી કા આધાર કાર્ડ ઓર સભી કા એટીએમ કાર્ડ ઓર સભી કા બેંક મેં ખાતા ઓર જનધન વીમા સભી પૂર્ણ સુવિધા વાળા ગામ બેંકને કર દિયા હે, એટલે કિસી કો દિક્કત નહીં હોતી, કિસી ભી કામ કે કિસી કે લોન લેને ચાહેને, કિસી કો પૈસા કે દેને કે પેમેન્ટ દેને કો કિસી ભી તકલીફ નહીં પડતી હમારે ગામમાં કિસી ભી. સબકો હમને આધાર કાર્ડ જારી કરવાએ, વિશેષ રૂપ સે યહાં પર કેમ્પ લગા કે ઓર સબકે આધાર કાર્ડ કો હમને ઉનકે બચત ખાતો સે હમને લિંક કરાયા હૈ, જિસસે કિ ઉનકો ડીબીટી યા કિસી ભી તરહ કા ડિજિટલ જો ઉનકો ભુગતાન કી યા કિસી ભી આવશ્યકતા હો બેંકિંગ ફેસિલિટી કી, વો આધાર ઇનેબલ્ડ ઉનકો ઉપલબ્ધ હો સકે. અહેમદાબાદ સે લગભગ 40 કિલોમીટર દૂર વિરોલ ગામ મે જબ હમ યાત્રા કરકે પહોંચે તો હમ અપને સાથ બટુએ મે કેશ લેકર કે પહોંચે, યે સોચ કરકે કે ક્યા પતા વિરોલ જૈસે ગામ મે કોન લેસ કેશ ટ્રાન્ઝેક્શન કરતા હોગા. લેકિન હમ યે જાન કરકે આશ્ચર્યચકિત રહેગા કે યહાં કે લોગ, વિરોલ ગામ કે લોગ યા બાયોમેટ્રિક સે અંગૂઠા લગા કરકે પેમેન્ટ કરતે હૈ. હમને ભી અંગૂઠા લગા કરકે યહાં પે પેમેન્ટ કિયા ઓર અપની જરૂરત કી ચીઝો કો ખરીદા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશ કો જો લેસ કેશ અર્થવ્યવસ્થા મે તબદીલ કરને કા સપના દેખા હૈ, વિરોલ ગામ ઉસકા એક આદર્શ ઉદાહરણ બનતા જા રહા હૈ. બેંકિંગ સેવાનો પૂરેપૂરો લાભ લઈ ગામના માણસો સુખી થયા છે. 1 લાખ રૂપિયાની લોન પર કરિયાણાની દુકાન ખોલનાર જગદીશભાઈ પણ ડિજિટલ પેમેન્ટ લેવા POS મશીન રાખે છે. મુદ્રા તો એસે લોન હૈ કે જો 20,000 કા અંકોનો ફાયદા હૈ, યે સહી હૈ. દૂસરા કે હમારા ધંધા બહોત અચ્છા ચાલે ઓર મુનાફા ભી ઇસમે જ્યાદા મળે, ઓર દૂસરા કે લોન મે કોઈ જો વ્યાજ ઓસા કમ હોતા હૈ ઇસમે. નહીં, નોલ લોન તો આરામ સે સર મિલ ગયા, કોઈ દિક્કત નહીં લોન મે આઈ. ગામડાની કાયાપલટ માટે દત્તક લેવાની યોજના ઘણા બધા ચલાવે છે, પરંતુ જ્યારે કોઈ બેંક ગામડું દત્તક લે છે ત્યારે સરસ કામ થતું હોવાનો બધાને અનુભવ થયો છે. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટ જગત પણ જો આવો રસ દાખવે તો વિરોલ ગામ જેવી કાયાપલટ દેશના બધા ગામડામાં થાય જ તે વાત ચોક્કસ છે. પશુપાલનમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાનો માર્ગ ગુજરાતે ચીંધ્યો છે. અહીંની બહેનો પાસે ભલે પૈસા ન હોય પરંતુ મુદ્રા યોજનાનો લાભ લઈને ગાય ખરીદે છે.
ફાયદા બે પ્રકારના છે. એક તો ગૌ સેવાનું પુણ્યનું ભાથું તો કમાય છે અને સાથે સાથે દૂધ વેચીને આવતી લક્ષ્મીને પણ આવકારે છે. મોદી સરકારે અમલમાં મૂકેલી વિકાસ યોજનાના કેટલા ફાયદા ખરેખર ગ્રામીણ સ્તરે પહોંચ્યા છે તે જાણવા દૂરદર્શન ટીમ ગામડા ખૂંદવા નીકળી પડી હતી. સ્ક્રીન પર તમે જુઓ છો એ સુમિત્રાબેન પોતાની સક્સેસ સ્ટોરી કહે તે સાંભળવા જેવી છે. ખેતી કરતા પતિને મદદરૂપ બનવા માંગતી સુમિત્રાએ 2 લાખ રૂપિયાની મુદ્રા લોન લઈ 10 દૂધાળા પશુ ખરીદ્યા અને દૂધનો ધંધો શરૂ કર્યો. હપ્તો કાઢતા પણ સારી રકમ તેના હાથમાં દૂધના વેપારને કારણે વધે છે. मेरे को नहीं, मेरे पूरे परिवार को बहुत फायदा हुआ है. पहले तो हम एक दो गाय भैंस रखते थे पर उससे गुजारा नहीं होता था. हम ये सोचते थे कि अगर जो गाय भैंस ज्यादा हो तो हमारी कमाई भी अच्छी हो सकती है. तो हमारे पास पैसा नहीं था वो गाय भैंस खरीदने के लिए. 11-12 दिन में तो मेरे को लोन मिल गया. पहले एक दो गाय थी तो कोई फायदा नहीं होता था, सब उसी में ही चला जाता था. वो खाना लगाने में वो गाय भैंस का ही खाना पूरा होता था. जब लोन लेके फिर हमने गाय भैंस खरीदी तो अभी बहुत दूध में भी बहुत बढ़ावा हो गया है और अच्छी तरह हम डेयरी में दूध भर सकते हैं और उसका जो पैसा था वो भी ज्यादा बढ़ गया है. और अभी वो हफ्ता 5,000 भरते हैं उसके ऊपर भी हमको 6-7,000 रुपया का फायदा होता है. और उसी से हमारा गुजारा अच्छा होता है. सुमित्रा नो दाखलो महिला वर्ग नो आर्थिक शक्तिकरण समझावा माटे पूरतो छे. सरकारी योजना हेठळ धिराण मेळवी धंधो शुरू करनार अनेक ग्रामीण महिलाना चेहरा उपर बे पांदडे थवानो संतोष झळके छे. घेर बैठा मीणबत्ती अने साबु बनाववानुं काम करवा मांगती बहेनो माटे कौशल्य तालीम नो बंदोबस्त बैंक द्वारा करायो छे. जैसे सोप पाउडर बनाना, वही सोप पाउडर आप देखिए मार्केट में 80 रुपए, 90 रुपए, 100 रुपए किलो मिलता है. लेकिन यहाँ पे जब बताया गया, सिखाया गया तो कितना आसान उसको तरीका और उसका कॉस्ट बहुत कम बैठता है. तो इतने कम कॉस्ट पे वो जो चीजें प्रिपेयर कर सकती हैं वो खुद के इस्तेमाल के लिए उसको खुद के लिए इस्तेमाल कर सकती हैं. प्लस उसके अंदर वो उसको इस गांव में या मार्केट में या जो हमने और दुकानों के लिए लोन दिया उस दुकानों पे भी सप्लाई करके और अपना धंधा बहुत अच्छे से सुचारू रूप से कर सकते हैं. सर, 1 करोड़ का हमारा फाइनेंस है. इसके अलावा हमने ट्रैक्टर लोन्स, कार लोन्स टू फार्मर्स वो भी हमने काफी दिए हैं. इसके अंदर 5-7 लोन कार्ड लोन टू फार्मर्स दिए हैं हमने. શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણેય પ્રકારની મુદ્રા લોન ગુજરાતમાં ખૂબ જ સફળ રહી છે. 50,000 સુધીનું ધિરાણ આપતી શિશુ લોન ખૂબ જ લોકપ્રિય રહી છે. છેલ્લા 2 વર્ષમાં 22 લાખ લોકોએ મુદ્રા લોન લઈ પોતાના વેપાર ધંધાની સફળ શરૂઆત કરી છે. રૂપિયાની ડિજિટલ લેવડ દેવડ માટેનો કસબ ગામડે ગામડે અને ઘેર ઘેર પહોંચે તે માટે સરકારે કરેલી મહેનત ખરેખર રંગ લાવી છે. ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો સાબિત કરે છે કે જો ટેકનોલોજીના પરિણામ પામવા હોય તો ડિજિટલ સાક્ષરતા કેળવે છૂટકો. અહીં ન માત્ર સમાજ, કુટુંબ, પરંતુ આખે આખો તાલુકો રોકડ ચલણ છોડીને ડિજિટલના રસ્તે થયો છે. રાજુભાઈ બારૈયા અને જયેશ પરમાર આજકાલ બહુ ખુશ રહે છે કારણ કે રાશનની દુકાનેથી અનાજ પાણી બહુ સહેલાઈથી મળી જાય છે. તેમનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવાથી અનાજની ખરીદી સમયે અંગૂઠો દબાવી ડિજિટલ પેમેન્ટ આપવાની સગવડ મળી છે. હવે ગજવામાં રોકડા રૂપિયા રાખવાની જરાય જરૂર નથી અને મોજથી ડિજિટલ દિવાનગી માણે છે. અત્યારે અમને અંગૂઠો મૂકવાથી રોકડ રકમ ન હોવાથી અમે ગમે ત્યાં અમારે માલ સામાનનો જે કાંઈ જથ્થો હોય, રેશન છે અથવા કોઈ પણ બીજી ત્રીજી વસ્તુ છે, એ અમે સરળતાથી આ ડિજિટલના માધ્યમથી અમે સરસ મજાનો આવો વ્યવહાર અમારો અત્યારે હાલમાં શરૂ છે અને આ વસ્તુ જે કાંઈ થઈ એ અમને બધાને સરસ મજાનો લાભ કરી દીધો છે. હું રેશનિંગ લેવા આવું છું ત્યારે મારે પૈસા લઈને આવવા નથી પડતા. મારું આધાર કાર્ડ છે ને એમાંથી લિંક થઈને સીધું તો બેંકમાંથી કપાઈ જાય છે સિક્કો લઈને, એટલે અમારા માટે બહુ સારું છે. અત્યારે પહેલા પેમેન્ટ હતું અમે કેશ પેમેન્ટ લેતા, હવે આધાર કાર્ડ આધારિત બેંક સાથે લિંક કરતા તમામ કાર્ડ હોલ્ડરોને અમે એના આધાર કાર્ડ છે એના ફિંગર આપે એટલે એના ખાતામાંથી પૈસા કપાઈને અમારા જે કરંટ એકાઉન્ટ છે એમાં અમારા પૈસા, અમારા જે લેવાના થતા હોય જે રકમ થતી હોય કાર્ડ હોલ્ડરને, એ અમારા ખાતામાં જમા થઈ જાય છે. અને આ થતા અમારે એક તો પરચુરણ વધઘટનો અમારે પ્રશ્ન રહેતો નથી. જે બિલ થતો એ બિલ પ્રમાણે આવી જાય. ગ્રાહકો સાથે પણ અમારે લપ રહેતી નથી.
કપડા કે ચામડાના બટવામાં પૈસા લઈ બજારે નીકળતા લોકો હવે ડિજિટલ વોલેટમાં બેલેન્સ કરી ખરીદીમાં નીકળે છે. દવાની દુકાનથી માંડી શાકભાજીના વેપારી સુધી સૌ કોઈ પેટીએમના પાટિયા ઝુલાવીને બેઠા છે. ચા પાણી માટે પણ ડિજિટલ પેમેન્ટ વલભીપુરમાં થાય તેને પરિવર્તનનો પ્રતાપ ગણવો પડે. મેં છે ત્યાં પેટીએમ ને અમારા નગરપાલિકામાંથી સાહેબોએ કીધું, પછી મેં પેટીએમ ની ઉલી શરૂ કરી અને તેમનાથી મને ઘણો ફાયદો થયો. હું ગ્રાહકોને સમજાવતો જાઉં છું અને મારે નાણાકીય રીતે અને ધંધાકીય રીતે બહુ ફાયદો થાય છે. મારા ઘરે બીમાર છે અને દવાની ખરીદી માટે આવ્યો છે. મોબાઈલથી દવાની ખરીદી કરી છે અને વલભીપુરમાં ભીમ અને પેટીએમની એપ્લિકેશનનો ખૂબ ઉપયોગ થાય છે અને ખીચામાં કઈ પૈસા છૂટા રાખવા પડતા નથી. કરિયાણાની દુકાન, મેડિકલ હોય કે કોઈ સ્ટોર હોય મોટો કે મોલ હોય, ત્યાં અમારે ક્યાંય રોકડેથી પેમેન્ટ કરવું પડતું નથી. કેશલેસ દ્વારા મોબાઈલથી અમે પેમેન્ટ કરી શકીએ છીએ. તો મારા ખીચામાં અત્યારે પેમેન્ટ છે નહીં, પણ આ કેશલેસથી દવા મળી જાય છે. મોબાઈલથી પેમેન્ટ કરી અને દવા મળી જાય છે, એટલે આ બહુ સારી સરકારની સુવિધાઓ છે. સરકારી યોજનાનો ફાયદો મળતો હોય તેવા શિષ્યવૃત્તિ કે વિધવા સહાય જેવા કેસમાં ચુકવણી મળતા ખૂબ સમય લાગતો હતો. હવે આધાર કાર્ડ અને બેંક ખાતા સાથેનું જોડાણ ધરાવતા લાભાર્થીને સીધા બેંક ખાતામાં પૈસા જમા થાય છે. રાંધણ ગેસ સબસિડીની રકમ પણ હવે ખાતામાં જમા થવા માંડી છે. મારા પતિનું અવસાન થતા મને સરકાર તરફથી વિધવા પેન્શન મળે છે, જે અત્યાર સુધી મારે વલભીપુર લેવા જવું પડતું હતું, પરંતુ હવે મારું આધાર કાર્ડ ખાતા સાથે લિંક થઈ ગયું છે એટલે મને મારા ગામમાંથી જ મારું પેન્શન મળી જાય છે. વલભીપુરને ડિજિટલ તાલુકાનું બહુમાન અપાવવા માટે વહીવટીતંત્રએ કરેલી મહેનત કાબિલે દાદ છે. સમગ્ર તાલુકાના તમામ ગામડાની વસ્તી બેંક ખાતું ધરાવતી હોય, બધાના આધાર કાર્ડ હોય અને મોબાઈલ ફોન વડે રૂપિયા ચૂકવી શકવાની જાણકારી હોય તે માટે ગામડે ગામડે ખૂબ મહેનત કરાઈ છે. લોગ આજ આધાર કાર્ડ સે સભી ટ્રાન્ઝેક્શન કરતે હૈ. ગાંવ કે સભી રેશન શોપ કો લોગો કે આધાર કાર્ડ ઓર બેંક એકાઉન્ટ સે લિંક અપ કર દિયા હૈ. હમે ગર્વ હૈ કે હમારા તાલુકા હમારા તહેસીલ દેશ કા પહેલા ડિજિટલ તહેસીલ બના. દરેક ઘરના એકાઉન્ટ બનાવી દેવામાં આવ્યા છે. દરેક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને જોડી દેવામાં આવ્યો છે. જે કોઈ મોબાઈલ જેની બી પાસે ઉપલબ્ધ છે આ મોબાઈલો જે તે એકાઉન્ટ સાથે લિંકઅપ કરી દેવામાં આવ્યા છે અને દરેક શહેરની દરેક સરકારી કચેરીઓ કેશલેસ એનેબલ કરી દેવામાં આવી છે. અત્યારે કોઈ રોકડનો વ્યવહાર કોઈ કચેરીઓમાં પણ નથી થતો. આવી રીતે એક ઝુંબેશ કરી અને આખા તાલુકાને કેશલેસ ઇનેબલ કરી દેવામાં આવ્યું છે અને હવે એ જ ઉત્સાહથી આગળ વધતા અમે આ તાલુકાને 100% કેશલેસ કરી દેવા તરફ આગળ વધી રહ્યા છીએ. ભાવનગરનો 40 ગામ ધરાવતો વલભીપુર તાલુકો દેશના પ્રથમ ડિજિટલ તાલુકાનો બિરુદ પામવા જેટલી સફળતા હાંસલ કરી ચૂક્યો છે. રોકડા નાણાંની લેવડદેવડના ડિજિટલ વિકલ્પનો ઉપયોગ અહીં સરકારી કચેરીથી માંડી શાકભાજીવાળા સુધી બધા કરતા થયા છે. અમે ઘરે ઘરે જઈ દરેક વ્યક્તિની બેંક એકાઉન્ટ, એમનું આધાર કાર્ડ, એનું મોબાઈલ નંબર, એનું સીડિંગ થયેલું છે કે કેમ, એમની પાસે ડિજિટલ પેમેન્ટ માટેના કોઈ ઓપ્શન ઉપલબ્ધ છે કે કેમ, અને જો એ ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરતા ઘરમાં કઈ વ્યક્તિને આવડે છે એ સર્વે કરી અને તમામ ઘરે ઘર આપણે એ લોકોને ડિજિટલ પેમેન્ટ ઓપ્શન માટેની વિસ્તૃત જાણકારી સમજ આપી. જે લોકો પાસે ડિજિટલ પેમેન્ટ માટેના ડેબિટ કાર્ડ અથવા તો રૂપે કાર્ડ ઉપલબ્ધ નહોતા એ લોકોને એ ઉપલબ્ધ કરવામાં આવ્યા. 2500 જેટલા ભીમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઉપયોગ કરતા કરવામાં આવ્યા. તમામ દુકાનધારકો અને જે નાના મોટા વિક્રેતા હોય એમને પણ આ ડિજિટલ પેમેન્ટ ઓપ્શન ઉપલબ્ધ કરાવી અને પ્રાઇવેટ જે એપ્સ છે એના પેટીએમ છે, એરટેલ ડિજિટલ બેંક છે, એની મદદથી એ લોકોને પણ આ ડિજિટલ ઓપ્શન ઉપલબ્ધ કરાવી અને એનો ઉપયોગ કરતા સમજાવ્યા. ઈરાદો હોય તો માણસ આખે આખો કોઈ પણ ઉંમરે બદલાઈ શકે છે તે વાત ડિજિટલ ક્રાંતિએ સાબિત કરી આપી છે. માનવ જિંદગીમાં ટેકનોલોજીનો પગપેસારો કેટલી હદે થયો છે તેના ફાયદાનું માપ કાઢવું હોય તો વલભીપુર જવું પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. એમાં ગરીબ અને સામાન્ય માનવીના જીવનને બદલવામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. આ છે સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ. આમ તો આ ગામ દેશના સૌ પ્રથમ ડિજિટલ ગામ તરીકે જાણીતું છે, પરંતુ ગામના લોકોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવામાં પણ પાછી પાની નથી કરી. કમળાબહેન કાબરા વર્ષોથી વાસણ વેચવાનો ધંધો કરતા હતા.
મુદ્રા યોજના હેઠળ 50,000ની લોન લઈને હવે આર્થિક રીતે તેઓ સદ્ધર બન્યા છે. તો બાબુભાઈ દરજી સીવણકામનો નાનકડો ધંધો ચાલુ કરીને હવે બે પાંદડે થયા છે. દરજી કામ આવડતું હતું અને કરવા માટે મારે પૈસાની જરૂર હતી, સખત આ પૈસાની જરૂર હતી. એટલે મારે પ્રધાનમંત્રીના મુદ્રા લોન બહાર પડી અને મને લોન લીધી મેં. એમાં હું ધંધા માટે મશીન લાવ્યો, કપડું લાવ્યો છું. કપડું લાવ્યા પછી મારું ઘર ધંધા ચાલવા માંડ્યું, એમાં મારું ગુજરાત ચાલે છે. આજની તારીખમાં મને બહુ સારું છે. મુદ્રા કોઈપણ જાતની કડાકૂટ વગર સરળતાથી મળતી લોન થકી કોઈકે બાપદાદાને ધંધાને આગળ ધપાવ્યો છે, તો કોઈકે નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. કુંભારને માટલા ઘડવા હોય, ગાચીને ગાદલા ભરવા હોય, કરિયાણાનો ધંધો વેપાર વધારવો હોય કે મોટર રિવાઇન્ડિંગનો ધંધો હોય, તમામે મુદ્રા લોન લઈ આર્થિક સદ્ધરતા મેળવી છે. તો કેટલાય લોકો વધેલી આવકથી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પણ અપાવી શક્યા છે. મારો વ્યવસાય બાપદાદાનો હતો, એ મારે ચાલુ રાખવા માટે મારા પાસે કોઈ પૈસાની સગવડ નથી. મારા ગામમાં સ્ટેટ બેંક આવી, સ્ટેટ બેંકની જઈને માગણી કરી તો મને પ્રધાનમંત્રીની જે મુદ્રા લોન મળતી હતી એમાંથી મને 50,000 રૂપિયાની લોન મળી. આ લોન મેળવવાથી મેં જાત જાતના મટકા લાવ્યો, તવીઓ લાવ્યો, આ તે લાવ્યો મારા પ્રજાપતિના વ્યવસાય તરીકે, અને ગામડે ગામડે ફરું છું. વધતા મારા ધંધા ઉપર બેઠી રહી કણ પણ મારો માલ વેચાય છે. એમાંથી મને કંઈક મળે છે, મારા ઘરનું ગુજરાન ચલાવું છું. હું આઈટીઆઈ કરીને પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, 5,000 રૂપિયા પગાર મળતો હતો. આજે પ્રધાનમંત્રીની આ મુદ્રા યોજના આવી, એમાં મને 50,000 લોન મળી અને પંચાયતે મને આ દુકાન આપી નોમિનલ ભાડાથી, અને મારો ખુદનો ધંધો ચાલુ કરીને આજે મારું પરિવારનું ગુજરાન આરામથી ચલાવું. આનાથી મારા 10,000 રૂપિયા મહિને હું કમાઈ લઉં છું. મુદ્રા યોજના હાલ તો ગામે ગામ પ્રસરી રહી છે. કોઈ કારીગર પાસે હુનર હોય તો હવે તેને કોઈની પણ પાસે હાથ લાંબો કરવાની નોબત નહીં આવે. લોકોને શાહુકારોના ચક્રવૃદ્ધિ વ્યાજના ચુંગલમાંથી બચાવી સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી બની રહી છે. આ વખતે અમે લોકો ઉપસ્થિત છીએ ભરૂચ સ્થિત જીએનએફસીની ટાઉનશીપમાં, જે કે દેશની સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ છે. આ ટાઉનશીપની વાત કરીએ તો અહીંયા લગભગ 5,000 લોકો રહી રહ્યા છે, અને સૌથી ખાસ વાત એ છે કે સ્કૂલની ફીસથી લઈને મંદિરમાં ચઢાવવા સુધી, પાનની દુકાનથી લઈને કિરાણાની દુકાન સુધી, અહીંયા બધા ટ્રાન્ઝેક્શન્સ એક તરફથી કેશલેસ થઈ રહ્યા છે. અહીં દેખાતી બજારની આ તમામ દુકાનોમાં એક બોર્ડ એક સરખું જ છે, જે કહે છે રૂપિયાની ડિજિટલ લેવડ દેવડ ગ્રાહકે કરવાની છે. ભરૂચ નજીક આવેલી જીએનએફસી ટાઉનશીપની આ વાત છે. પાનનો ગલ્લો, હેર કટિંગ સલૂન, ધોબી, શાકભાજી અને ફળ વેચતી દુકાન કે પછી ચાની કીટલી, બધા જ કેશલેસ વ્યવહાર શીખી ગયા છે અને કરે પણ છે. દુકાનદાર અને ગ્રાહક બંને માટે રોકડ વ્યવહારનું ડિજિટલ માધ્યમ તેના કેટલાક ફાયદા હોવાથી મજાનું સાબિત થયું છે. પોતાના બાળકો પોકેટ મની ક્યાં વાપરે છે તે જાણવું મા બાપ માટે પણ સંભવ બન્યું છે. ધોબી સબ્જી લેતે સમજ લો કે 105 રૂપિયા કા સબ્જી હુઆ તો કે હમ તો રોજ લેને કે લિયે આતે હૈ તો 5 રૂપિયા મેં નહીં દૂંગી, તો હમારે 5 રૂપિયા ચલા જાતા થા. તો અભી ક્યા હૈ કે કેશલેસ મેં પૂરા 105 હી હમારે એમાઉન્ટ મેં આ જાતા હૈ ઓર ડાયરેક્ટ ટ્રાન્સફર હો જાતા હૈ. યે પેટીએમ હૈ, આજ ઉસસે ઇતના ફાયદા હો રહા હૈ કે આજ મેં અપના પર્સ ભી ઘર પે ભૂલ ગયા હું, લેકિન મુજે કોઈ દિક્કત નહીં હૈ. આજ મેં આરામ સે કહીં ભી જાતા હું, અગર પર્સ ભી નહીં હૈ તો ફિર ભી આજ મેં પેટીએમ સે યા ભીમ એપ સે યા કિસી ભી એપ સે આજ મેં આરામ સે ટ્રાન્ઝેક્શન કર સકતા હું. એક હી વક્ત મેં જો જ્યાદા પૈસા લેકે જાતે હૈ તો ચોરી કા કોઈ પર્સ ચોરી હો જાતા થા તો એસા બહોત હોતા થા, પર અભી યે કેશલેસ કી વજહ સે હમ ખાલી કાર્ડ લેકે આતે હૈ તો બહોત ફાયદા હોતે હૈ. મેરે પહેલે તો બેંક મેં જાને કે એટીએમ में जाने के पैसा लेने के लिए वो धक्के ही बच गए, बंद हो गए ऑलमोस्ट. और जो भी पेमेंट होनी है वो डायरेक्ट बैंक से कट के उसके डायरेक्ट बैंक अकाउंट में चली जाती, तो वो सबसे बड़ा फायदा हो जाता है. टाउनशिप ने कैशलेस बनावा माटे जीएनएफसी द्वारा ठहर ठहर पॉइंट ऑफ सेल मशीन मुकाया, तो भीम ऐप, एसबीआई बड़ी, पेटीएम तथा यूपीआई वड़े ई वॉलेट नो उपयोग लेवड़ देवड़ में चलनी बनावायो.
આટલી વ્યવસ્થા ગોઠવાઈ ગયા બાદ સૌથી મોટો પડકાર ટાઉનશીપમાં વસતા લોકોને ડિજિટલ સાક્ષરતા પ્રત્યે વાળવાનો હતો. કંપનીના તંત્ર દ્વારા કેશલેસ બનવાનો મોદી મંત્ર અંગીકાર કરવા લોકોને આગ્રહ કરાયો અને સૌ આધુનિક આર્થિક વ્યવહાર માટે તૈયાર થઈ ગયા. પોસ મશીનો લગાડ્યા, ઈ વોલેટ ડાઉનલોડ કર્યા, ઘેર ઘેર ફરીને લગભગ 50 જણાની ટીમો બનાવી 500 વિદ્યાર્થીઓને આપણે સામેલ કર્યા અને સાથે એ નક્કી કર્યું કે દરેક ઘરની અંદર એક ઈ વોલેટ હોવું જોઈએ. અને જ્યારે ભીમ એપ આવ્યું ત્યારે ભીમ એપને આપણે ડાઉનલોડ કર્યા. આમ કરતા કરતા લગભગ 6000 કેશલેસ ટ્રાન્ઝેક્શન જીએનએફસી ની અંદર દરરોજ થાય છે. આમ તો અહીં 5000 લોકો વસવાટ કરે છે, પરંતુ આસપાસના ગામડેથી રોજ 10,000 લોકો ખરીદી કરવા અહીં આવતા રહે છે. પરિણામે ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો પણ આપોઆપ ટાઉનશીપ વડે થતો રહ્યો છે. લગભગ 2,250 જેટલા ખાતર વેચાણ કેન્દ્રોમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, ગુજરાત રાજ્યના 234 તાલુકાઓમાં અને બીજા રાજ્યોના 4-5 રાજ્યોના લગભગ 54 તાલુકાઓમાં અમે કેશલેસ વ્યવસ્થા ઉભી કરી છે. વેબસાઇટ થકી પણ ખાતર વેચીએ છીએ અને સાથે એક મોબાઈલ એપ પણ બનાવ્યું છે અને એના થકી પણ ખાતર વેચીએ છીએ. અને આ સમગ્ર વ્યવસ્થા દ્વારા અત્યાર સુધીમાં અમે લગભગ 2,00,000 ખેડૂતોને 20,00,000 થેલી ખાતર 75 કરોડ રૂપિયાની કિંમતની અત્યાર સુધીમાં વેચી છે. આ વ્યવસ્થા ખેડૂતો દ્વારા ખૂબ સારી રીતે અપનાવી દેવામાં આવી છે. મંદિરમાં અર્પણ થતી રોકડ દક્ષિણાને બદલે અહીં POS મશીન વડે ભેટ સ્વીકારવા પૂજારી તૈયાર થાય છે, જેનો અનુભવ અમારા સંવાદદાતાએ પણ કર્યો. દેશના 12 રાજ્યમાં આધુનિક જીવનશૈલી ધરાવતી ગુજરાતની 56 સહિત કુલ 81 ટાઉનશીપને કેશલેસ બનાવવાનો લક્ષ્યાંક છે. જીએનએફસી ટાઉનશીપ આ તમામ માટે કેશલેસ અનુકરણનું આદર્શ સ્થળ બની ચૂક્યું છે. ગુજરાત કા જબ હર ઇલાકા બિજલી સે ચમકતા ઓર ધમકતા થા, ટાપુ પર સ્થિત સ્યાલપેટ ગાંવ અંધેરે મેં ડૂબ જાતા થા. કારણ આઝાદી કે બાદ દશકો તક ઇસ ગાંવ મેં લાઇટ નહીં પહોંચી, લેકિન મોદી જી ને ઇસ ગાંવ કે લોગો સે એક વાયદા કિયા થા કે ચાહે કિતની ભી પરેશાનિયાં આયે ઇસ ગાંવ તક લાઇટ વો પહોંચા કર છોડેંગે. સમુદ્ર કે અંદર 6.5 કિલોમીટર તક કેબલ બિછા કર ઇસ ગાંવ તક લાઇટ પહોંચાને મેં પરેશાનિયાં ભી બહોત આઈ, લેકિન દૃઢ ઇચ્છા શક્તિ કે સામને ઉન પરેશાનિયો ને ઘૂંટને ટેક દિયે. આ શિયાળ બેટ છે, ચારે તરફ દરિયાનું પાણી અને વચ્ચોવચ્ચ શિયાળ બેટ, નજીકમાં ચાંચ બંદર. જો અહીં વીજળી લાવવી હોય તો એકમાત્ર ઉપાય ચાંચ બંદર થી શિયાળ બેટ સુધી કેબલ ખેંચવો પડે. અત્યંત દુષ્કર ગણાતા આ કામની શરૂઆત તો 10 વર્ષ પહેલા થઈ ગઈ હતી, જ્યારે નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા. જોકે 8 વર્ષની તનતોડ મહેનત બાદ આખરે દરિયામાં કેબલની કામગીરી પૂર્ણ થઈ અને શિયાળ બેટ રોશનીથી ઝળહળતું થયું. એટલે બહુ જ કરંટ વાળો દરિયો છે, આ કામ ઘણું ડિફિકલ્ટ હતું. એમાં મેં ચાંચ બંદર થી આ લાઈન લીધી, 6.5 કિલોમીટર ની 4 લાઈન એટલે ટોટલ 26.5 કિલોમીટર ની આ લાઈન છે. અને એ એકચ્યુઅલી એ ડિફિકલ્ટ એટલે થઈ જાય છે કે એને પાઇપમાં પરોવીને કરવાનું છે. એટલે 6 કિલોમીટર પાઇપ, એને તરાઈ અને એને એને નીચે સિંક કરવી, એ એક ચેલેન્જેબલ ટાસ્ક થઈ જાય છે. અને એ અમે ચંચથી આ લાઈન લીધી છે અને 11 કેવી ની લાઈન છે, પાવર કેબલ છે. હવે ગ્રામવાસીઓના જીવનમાં ગુણાત્મક સુધાર આવ્યો. ઉનાળામાં વિદ્યાર્થીઓ વધુ સમય શાળામાં વિતાવી શકે છે, શાળામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધ્યું છે અને તેઓ વીજળીથી મળતી સુવિધાઓને માણી રહ્યા છે. આની પહેલા અમે એક જ રૂમના વર્ગમાં 9-10 ધોરણને સેટલ કરતા હતા, પણ હવે અલગ અલગ લાઇબ્રેરી, લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, અલગ અલગ 9માના 10માના રૂમો ખૂબ જ અને ટેકનોલોજીયુક્ત લાઇટથી અમે શિક્ષણ, કોમ્પ્યુટર છે, બાયસેગના પ્રસારણથી અમે તજજ્ઞોના જે કંઈ પીડીઓ હોય એ પણ સ્ટુડન્ટને બતાવી શકશું. સ્કૂલમાં કોમ્પ્યુટર, પંખા, ટ્યુબલાઇટ, વોટર મશીન ને એવું બધું આવવાથી અમને ઘણી સુવિધા મળી પ્રેક્ટિકલમાં. કારણ કે અમારા ગામમાં લાઇટ નહોતી, તા શકતા અમે રાતના વાંચી ન શકતા, અત્યારે અમે રાતે વાંચી શકીએ છીએ. અમારા ગામમાં અત્યારે લાઇટ આવી છે એટલે અત્યારે અમે ટીવી જોઈ શકીએ છીએ, પછી નેટનો ઉપયોગ કરી શકીએ છીએ,
સ્કૂલ માં અત્યારે પંખા લાઈટ બધું ચાલુ છે, પેલા નતું, લાઈટ બે વર પેલા નતી, ત્યારે કઈ વસ્તુ સુવિધા હતી નહીં, અત્યારે બધી સુવિધા થઈ ગઈ છે. ગ્રામજનો પણ ખુશ છે કારણ કે હવે લોકો ટીવી જોઈને મનોરંજન માણી શકે છે. ફ્રીઝ મિક્સર જેવા આધુનિક સાધનો શિયાળબેટના રહેવાસીઓનું જીવન સરળ બનાવી રહ્યા છે. ગરીબ લોકો પણ દિવસભરના કામ બાદ પંખા નીચે આરામ કરી શકે છે. શિયાળબેટના રહેવાસીઓ માટે બોટ જ અવર જવરનું સાધન છે. હવે જો આ બોટને રિપેર કરવી હોય કે વેલ્ડિંગ કરાવવું હોય તો તે હવે સરળ બની ગયું છે. ગ્રામવાસીઓને લાગી રહ્યું છે કે નવી રોજગારી અને સ્વરોજગારીની તકો એમનું જીવન બદલી નાખશે. લાઇટ આવવાથી ફિશરમેનોને મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે કે જ્યાંથી જાફરાબાદ છે, નવા બંદર છે, સીમર છે, જ્યાં ત્યાં અમારે રખડવું પડતું એની જગ્યાએ હવે થાય અને શિયાળબેટની અંદર બરફના કારખાના, ઘરઘંટીઓ, બેન્ચા એવી તમામ સુવિધા ગામને લગતી ઉપલબ્ધ થઈ શકશે. અગાઉ જ્યારે અહીં વીજ જોડાણ ન હતું ત્યારે ગામના ચોથા ભાગના લોકો રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરી જતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જ્યારે દૂરદર્શનની ટીમે ગામની મુલાકાત લીધી ત્યારે મોટા ભાગના ગામ લોકો શિયાળબેટમાં જ હતા. તેઓ હવે માછીમારીની સાથે સાથે રીંગણા જેવા રોકડિયા પાકો લઈને વધુ કમાણી કરી રહ્યા છે. આઝાદી પછી સરકાર તો અનેક આવી, પણ આ મોદી સરકાર કઈ નોખી અનોખી હોવાનું સૌ કહે છે. કારણ, પડકારને અવસરમાં બદલવાની હિંમત. મોદી સરકારના ખાતે આ હિંમતને લીધે જ અનેક સિદ્ધિઓ જમા થઈ છે, જે આપણે જોયું. આવી બીજી કેટલીય સિદ્ધિઓની વાત આપણે હજુ પણ કાલે કરવાની છે, અને એટલે જ આપણે ફરી મળવાનું છે આવતીકાલે આપણા આ જ કાર્યક્રમમાં આ જ સમયે. આભાર.